નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 કંટોલા કકોડા બજારમાં આવ્યા છે. વર્ષા ઋતુના આ કંટોલા આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે. શું છે કંટોલાના ગુણ, જાણો સમગ્ર હકીકત. આયુર્વેદમાં કંકોડા અથવા કંટોલાને કર્કોટક કહેવામાં આવે છે. પાણી નાખ્યા વગર માત્ર તલના તેલમાં લસણથી વગારેલું પકવેલું કંકોડાનું શાક અત્યંત સ્વાદિષ્ટ બને છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથ ચરક સંહિતામાં કંકોડાને કડવા, શીતળ અને કફ પિત્તના રોગને મટાડનાર કહ્યા છે. મહર્ષિ ભાવ મિશ્રજીએ તેમના ભાવપ્રકાશ ગ્રંથમાં કંકોડાને કુષ્ઠ, હલ્લાસ અને અરુચિનાશક કહ્યા છે. તે શ્વાસ, ઉધરસ અને તાવનો નાશ કરી ભૂખ લગાડનાર છે. રાજનિઘંટુ ગ્રંથના કર્તાએ કંકોડાને તીખા, કડવા, ઠંડા, વિષનો નાશ કરનાર, વાયુપિત્તના રોગોમાં હિતકારી અને આહાર પર રુચિ ઉત્પન્ન કરનાર કહ્યા છે. કંકોડાની વેલને કંકોડી કહેવાય છે. પ્રથમ વર્ષા થતાં જ તેના વેલા ઊગી નીકળે છે. આપણે ત્યાં કંકોડાના વેલા ખાસ કરીને ખેતરની વાડ પર થાય છે. જંગલમાં કંકોડી એ થોર, કેરડી અને નાના ઝાખરા પર થાય છે. તેને પીળા રંગના ફૂલો આવે છે અને તે સંધ્યા કાળે ખીલી ઉઠે છે. કંકોડા પચવામાં હળવા, જમવામાં રુચિ ઉત્પન્ન કરાવનારા, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનારા અને મળને સરકાવનારા છે, તથા તે હલ્લાસ, અરુચિ, શ્વાસ, ઉધરસ, તાવ, ગોળો, શૂળ, પ્રમેહ તથા હૃદયની પીડામાં હિતાવહ છે. જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.